ખોડલધામ માર્ગ પર ફાટક પર ઓવરબ્રિજ બનાવાશે, નીતિન પટેલની જાહેરાત. રાજકોટ ગોલ્ડન પંથકના આગેવાનોની રજૂઆતને સફળતા. કાગવાડ ખભાલીવડા રોડ પર 19.25 કરોડના ખર્ચે ઓવરબ્રિજ બંધાશે. ગુજરાતના પ્રખ્યાત અને પવિત્ર યાત્રાધામ ખોડલધામ કાગવાડ દર્શન માટે લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય છે. આ યાત્રાધામ પર દર્શન જવા આવતા માટે જેતપુર નેશનલ હાઈવે જોડતો કાગવાડ ખંભાલી રોડ આવેલો છે. આ રોડ પર રેલવે ફાટક આવેલો છે, જે રોડ પર વારંવાર ટ્રેનની અવર જવર થાય છે, જેના કારણે ટ્રાફિક જામના પ્રશ્નો ઊભા થાય છે. જો આ રેલવે ફાટક પર ઓવરબ્રિજ બનાવવામાં આવે તો લાખો શ્રદ્ધાળુઓના સમય અને શક્તિનો બચાવ થાય અને લાખો શ્રદ્ધાળુઓને સારી સુવિધા પ્રાપ્ત થાય. તેથી ખોડલધામના પ્રમુખ શ્રી નરેશભાઈ પટેલ, સંસદ સભ્ય શ્રી રમેશભાઈ દડુ, મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ધનસુખભાઈ ભંડારી, ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પટેલ અને અન્ય મહાનુભાવો આ ફાટક પર રેલવે ઓવરબ્રિજ બનાવવાની રજૂઆત નાયબ મુખ્યમંત્રી અને માર્ગ અને મકાન મંત્રી શ્રી નીતિનભાઈ પટેલને કરી હતી. મહાનુભાવો દ્વારા કરાયેલ રજૂઆતોને ધ્યાને લઈને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ ગઈકાલે 4 ના રોજ રેલવે ઓવરબ્રિજ બનાવવાના કામ માટે 19 કરોડની મંજૂરી આપેલ છે. આ ઓવરબ્રિજ થવાથી ખોડલધામ જતા આવતા લાખો શ્રદ્ધાળુઓને ખૂબ સારી સુવિધા ઉપલબ્ધ થશે. સુરેશ ભાલિયા, જડેશ્રી, જેતપુર.